રાજ્યમાં વન સંરક્ષકની 334 જગ્યાની ભરતી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। 2018માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 7 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 200 જેટલા યુવાનો રજૂઆત માટે ગાંધીનગર આવ્યા છે। तो राज्य में वन संरक्षक 334 जगह खाली है और आ जगह भर्ती करने बाबते युवा हम रजूआत करने पहुंचा है। गांधीनगर खाते 2018 में भर्ती प्रक्रिया हाथ धरमी जो कि त्यारबाद कोई आग ए बाबते पगला नहीं लेवाया, कार्यवाही नहीं थी। 7 लाख उम्मीदवारों फॉर्म भरया है। आ भर्ती 200 जटा युवा रजूआत अत्यार गांधीनगर पहुंचा है कि जे भर्ती प्रक्रिया अटकी है तो आग धपा। तो वन संरक्षक 334 जगह की भर्ती करने बाबते रजूआत माटे गांधीनगर आ युवा पहुंचा है। आ तमाम बाबते रजूआत करने गांधीनगर आया है। 2018 में भर्ती प्रक्रिया हाथ धरवामां आवी हती। 7 लाख उम्मीदवारों आ अंगे फॉर्म पण भर्या हता। तो आखरे वन संरक्षक की जगह क्यारे भराशे, भर्ती क्यारे करवामां आवशे ते एक सवाल है। एटला माटे युवा पहुंचा है गांधीनगर खाते। संवाददाता राजेंद्र सिंह गांधीनगर थी जोड़ाई गया है। राजेंद्र, वन संरक्षक की भर्ती माटे युवानो अत्यारे गांधीनगर पहुंचा है, तेमनी मांग है कि आज भर्ती माटेनी जग्या छे ए पूरवामां आवे। कया कया मुद्दाओ साथे अत्यारे युवानो पहुंचा है गांधीनगर? संजीवनी, चौक्स थी पहला हूँ ये संख्या बतावा मांगीश के अहिया जे उम्मीदवारो 2018 थी ये जे भर्ती प्रक्रिया हाथ धरवामां आवी हती, परंतु हजी सुधी ये भर्ती पूर्ण नहीं करवामां आवी, तो एनी राह जोई रह्या छे। तमाम जे उम्मीदवारो छे गुजरातना विविध जिल्लाओमांथी अहींया गांधी 2018 માં જે ભરતી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર એ ભરતી પ્રક્રિયા હજી સુધી નથી હાથ ધરવામાં આવી અને એની રજૂઆત કરવા માટે અહીંયા ઉમેદવારો પહોંચ્યા છે। આપણી સાથે એ ઉમેદવારો છે, એમની સાથે પણ વાત કરીશું। ખાસ કરીને શું માંગણી છે અને કોને રજૂઆત કરવાનું? અમારી માંગણી એટલી છે કે ભાઈ, અમારી જે ફોરેસ્ટની ભરતી 2018ની અટકી પડેલી છે, તો એ ભરતી બસ વહેલી તકે તમે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો, બસ અમારી માંગણી એટલી છે। અને અમારે અત્યારે ડીકે શર્મા સાહેબને મળવા છીએ, અમારું આવેદન પત્ર એમને આપવાનું છે કે સાહેબ, બીજી બધી ભરતીઓની તાત્કાલિક જે અટકી પડેલી હતી, જે પેન્ડિંગ હતી, જેના પેપર ફૂટી ગયેલા, એવી ભરતી અત્યારે આવી ગઈ, તો બસ અમારી ભરતી જેમાં કશી કોઈ પ્રોબ્લેમ, કોઈ જાતની કોઈ છેડછાડ નથી, તો બસ અમારી જે ભરતી છે વહેલી તકે તમે પૂર્ણ કરો, બસ અમારી માંગણી એટલી છે। મયંકભાઈ, બાજુ ખાસ કરીને આ ભરતી પ્રક્રિયા કેમ અટકી છે? કારણ કે 2018થી આ ભરતી હાથ ધરવામાં આવી છે, હજી સુધી ભરતી થઈ નથી, શું કારણો છે? ભરતી રોકવાનું કારણ તો આપણે સરકારશ્રીને પૂછવું જોઈએ, વન વિભાગને પૂછવું જોઈએ, કારણ કે એ લોકોએ કોઈપણ જાતનું કારણ દર્શાવ્યા વગર ભરતી રોકી રાખેલી છે। એક બાજુ વન વિભાગની પાસે સ્ટાફ નથી, આજે વન્યજીવો અને વનોનું નિકંદન નીકળી રહ્યું છે। આજે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની આનબાન શાનની વાત કરીએ, જે એશિયાઈ સિંહો છે, તો એશિયાઈ સિંહોના માર્ગ અકસ્માત થાય છે, રેલવે ટ્રેક પર કપાઈ જાય છે, તો ત્યાં આગળ ખૂબ જ અછત છે વનરક્ષકોની। તો વન વિભાગે આ બાબતમાં તાત્કાલિક ભરતી કરવી જોઈએ અને આજ સુધી કોઈ કારણ એમને દર્શાવેલ નથી। ચોક્કસથી માનો કે આજે રજૂઆત કરવાના છો, સરકાર કોઈ ચોક્કસ ટાઈમ નહીં આપે, તો કેવા પ્રકારનું આંદોલન? તો અમે આંદોલન ગાંધીના માર્ગે અમે ચાલવા તૈયાર છીએ અત્યારે, અને અમે બધા વિદ્યાર્થીઓ અત્યારે એક લક્ષ્ય છે, જ્યાં સુધી અમને કોઈ ડેટ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે ગાંધી માર્ગે જ તે આંદોલન અમારું શરૂ રાખશું। અને જ્યારે આ તે બધા વિભાગોમાં અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે 3 વર્ષથી આજે ફોરેસ્ટની ભરતી અટકાયેલ પડી છે, તો અમારી એ જ માંગણી છે કે જે અત્યારે લાખો વિદ્યાર્થીઓ ફોરેસ્ટની કેટલા વર્ષથી તૈયારી કરી રહ્યા છે, તેની માંગણી પૂર્ણ થાય અને ફોરેસ્ટની ભરતી જલ્દીથી જલ્દ કરવામાં આવે। ચોક્કસથી કેટલીક મહિલા ઉમેદવારો પણ છે, એમની સાથે વાત કરીશું। બેન, શું માગણી છે, ક્યાંથી આવો છો તમે અને કોને રજૂઆત કરવા? અમે, હું અહીંયા કલોલથી જ આવું છું। 2018માં જ્યારે પડી હતી ત્યારે કે 13-12 પડી હતી કે એની એક્ઝામ આવશે, ત્યારે કેન્સલ થઈ, એના પછી આજ સુધી હજી સુધી કોઈ એનું કોઈ નોટિફિકેશન જ નથી। વચ્ચે પડી હતી કે 1700+ પડશે, પણ ક્યારે પડશે? અમે ક્યાં સુધી તૈયારીઓ કરીએ? તો બસ સરકારને રજૂઆત છે કે એને કોઈ ડેટ આપો તમે। ચોક્કસથી મોટી સંખ્યામાં જે યુવાનો અહીંયા આવે છે, એક જ રાહ જોઈ રહ્યા છે કે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। આજે તેઓ વિવિધ સ્તરે રજૂઆત કરવાના છે અને જો એમને હકારાત્મક જવાબ નહીં મળે તો તેઓ ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। જી, ધન્યવાદ રાજેન્દ્ર જાણકારી માટે।